નાગરિકોને સરકારે મોટી રાહત આપી છે. વિશ્વામિત્રી નદીના રીડેવલપમેન્ટ માટે ફાળવશે 1200 કરોડ રૂપિયા. સરકારે 1200 કરોડના પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. વિશ્વામિત્રી નદી અને ડેમના પાણીને લઈને લેવાયો છે નિર્ણય. કેશડોલ આપવા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. રાશનની 35,000 કીટનું આજે વિતરણ કરાયું. નુકસાનના સર્વેને લઈને 400 લોકોને ટીમમાં જોડવામાં આવ્યા છે. દુકાન, ઘર, બાઇક કે કારમાં નુકસાનનો વીમો ઝડપથી મળી શકે તે માટે સૂચના પણ આપવામાં આવી છે. તો અમદાવાદ, સુરત અને આસપાસથી સફાઈ માટે કર્મચારીઓ વડોદરા પહોંચશે. કલેક્ટર, પોલીસ કમિશનર, ડીડીઓને સૂચના આપવામાં આવી છે. ત્યારે નુકસાનીનો સર્વે થયા બાદ સહાય આપવામાં આવશે. આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વામિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો, વિશ્વામિત્રી રિવર જોડે જોડે, ડેમના પાણી જોડે જોડે, બધા જ પાણી જોડે જોડાયેલા વિષયોને આ પ્રોજેક્ટમાં સમાવેશ કરવાનો મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. સાથે સાથે વહીવટીતંત્રને ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે. કેશડોલ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. સાથે સાથે મુખ્યમંત્રીશ્રી દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે હજી વધુ ટીમો બનાવી કેશડોલનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. રાશનની કીટો મોટા પાયે આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા મોકલવામાં આવી છે, તેને તાત્કાલિક જરૂરિયાતમંદોમાં વિતરણ કરવામાં આવે. આજે 35,000 જેટલી રાશનની કીટો આ એક્સ્ટ્રા અહીંયા ડિલિવરી કરવામાં આવી છે, જે કાલથી એની વિતરણની કામગીરી બી શરૂઆત કરવામાં આવશે.